વિરામ બાદ આગળ વાત કરીએ તો દીવ ખાતે ભારતીય બંધારણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દીવ ખાતે આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત બંધારણ દિવસની ઉજવણી પંચાયતો તેમજ ઠેર ઠેર કરવામાં આવી હતી. આ પ્રસંગે દીવ પ્રશાસન દ્વારા મલાલા ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરી બંધારણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દમણ દીવના મુખ્ય વન સંરક્ષક KR રવિચંદ્રન ઉપસ્થિત રહ્યા હતા. સાથે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલુની રાય, SP હરેશ્વર વિશ્વનાથ સ્વામી, ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ, દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, દીવ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિનીબેન ભરત, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રેખારી, મામલતદાર ચંદ્રહાસ ડીવાજા, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી, સરપંચો, કાઉન્સિલરો, અધિકારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલુની રાય દ્વારા ઉપસ્થિત તમામ લોકોને બંધારણ સંદર્ભે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આજ કોન્સ્ટિટ્યુશન ડે કે દિવસ પર હમને યહાં પે દીવ પ્રશાસન કી તરફ સે કાર્યક્રમ કા આયોજન કરાયા થા, જિસમે હમને પ્રિએમ્બલ કે બારે મેં ઓર ફંડામેન્ટલ ડ્યુટીઝ કે બારે મેં હમને યહાં ચર્ચા કરી ઓર લોગો મેં ઇસ ચીઝ કા અવેરનેસ દિયા કે વો અપની ફંડામેન્ટલ ડ્યુટીઝ ઓર ફંડામેન્ટલ રાઇટ્સ જો કોન્સ્ટિટ્યુશન સે ડિરાઇવ હોતી હૈ તો ઉસકો ફોલો કરે. ઓર એક ડોક્યુમેન્ટરી ભી દિખાઈ ગઈ જો કોન્સ્ટિટ્યુશન હમારા બના જો દુનિયા કા સબસે બડા કોન્સ્ટિટ્યુશન હૈ તો વો ઉસકે બારે મેં હમને બહોત બચ્ચે આજ આયે થે પ્રોગ્રામ મેં તો હમને ઉનકો ભી જાગરૂકતા દી કે હમારા કોન્સ્ટિટ્યુશન કૈસે બના ઓર હમ ઇટ્સ ધ મોસ્ટ ઇટ્સ ધ સોર્સ ઓફ ઓલ ધ પાવર એન્ડ ઇટ્સ ફોર ધ પીપલ બાય ધ પીપલ ઓફ ધ પીપલ. તો ઇસ કોન્સ્ટિટ્યુશન ડે પે હમને એક પ્રોગ્રામ કાયમ છે. સાથે દીવ જિલ્લા પંચાયત CEO વૈભવ રેખારી દ્વારા સંવિધાનની રચના કઈ રીતે કરવામાં આવી તેના ઇતિહાસ તથા લોકોને તેમના મૂળભૂત અધિકારો કઈ રીતે મળ્યા અને તેનો ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત દમણ દીવના મુખ્ય વન સંરક્ષક KR રવિચંદ્રને બંધારણમાં નાગરિકોને આપવામાં આવેલા અધિકારો અને બંધારણની વિશેષ માહિતી આપવામાં આવી હતી અને બંધારણના ઘડવૈયાઓની પણ જાણકારી અપાઈ હતી. કાર્યક્રમમાં દીવ બાલભવનની બાલિકાઓ દ્વારા દેશભક્તિ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું અને હાયર સેકન્ડરી સ્કૂલ દીવની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશભક્તિ સમૂહ ગીતની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારતીય બંધારણ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દેખાડવામાં આવી હતી. કાર્યક્રમનું આભાર દર્શન ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું મંચ સંચાલન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડાના સહાયકના શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. 11 આર્ટ્સની સ્ટુડન્ટ છું. આજે બંધારણ દિવસના રોજ મલાલા ઓડિટોરિયમમાં અમે બંધારણ દિવસની ઉજવણી કરી, પાર્ટિસિપેન્ટ કર્યું અને વિવિધ કાર્યક્રમો દેશભક્તિની પ્રસ્તુતિ કરી, બંધારણના સંવિધાન વિશે વિવિધ જાણકારીઓ પ્રાપ્ત કરી અને બંધારણ દિવસને આનંદથી ઉજવ્યું. આજ 26 નવમ્બર હૈ જો પૂરે દેશમાં સંવિધાન દિવસ કે રૂપમાં મનાયા જા રહા હૈ, જિસે હમ ભારતીય કાનૂન કા દિવસ રૂપમાં ભી હમ જાનતે હૈ. સંવિધાન દિવસ બનાને કા મકસદ યહી હૈ કે જો સંવિધાન હમારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બનાયા થા, ઉનકે નેતૃત્વમાં સંવિધાન કી રચના હોઈ થી, ડોક્ટર બાબા સાહેબ કો યોગદાન કો યાદ કરતે હુએ હમ ઉસે સન્માન કરને કા યે દિવસ હમ મના રહે હૈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કઈ કઠિનાઈઓ કા સામના કરતે હુએ ભારત મેં સબ લોગ એકતા ઓર અખંડતા કે સાથ રહે, ઉસી કે વિચાર કે અનુસાર ભારત દેશ સદા પ્રગતિ કરતા રહે ઓર બચ્ચો મેં ભી આને વાલી પીઢીઓ ભી યે સંદેશ ફેલાતા રહે, ઇસીલીએ દીવ પ્રશાસન કે નેતૃત્વ મેં આજ ઇસ મલાલા ઓડિટોરિયમ મેં સંવિધાન દિવસ મનાયા ગયા. યહાં હમને સંવિધાન કી પ્રસ્તાવના એવા મૂળભૂત કર્તવ્યો કે બારે મેં અચ્છી જાણકારી દી ગઈ ઓર યહી આશા રખતે હૈ કે મૂળભૂત કર્તવ્ય કો હમ બચ્ચો કો સિખા કે ભવિષ્ય મેં વો આદર્શ નાગરિક બને ઓર ભારત દેશ કે વિકાસ મેં અપના યોગદાન દે, યહી શુભકામના કે સાથ આજ કા યે દિવસ સંપન્ન કિયા હમ. આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત દ્વારા સંપન્ન થયું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV દિવા.